लटकाळो लहरी रे शोभे लटकाळो लहरी लटकाळो लहरी रे शोभे लटकाळो लहरी धर्म कुंवर किरतार शोभे लटकाळो लहरी धर्म कुंवर किरतार शोभे लटकाळो लहरी हे लटकाळो लहरी रे शोभे लटकाळो लहरी खलड़ी ठेरी श्री भागवते मगाता वंदे युगलरु ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री नीलकंठाय नमो नमः ओम श्री सहजानंद स्वामी ने नमो नमः स्वामी नारायण स्वामी नारायण स्वामी हरि बोल नारायण
नारायण स्वामी 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 नारायण देवनी जय श्री हरि कृष्ण महाराज नी जय इष्ट देव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामी नारायण निज मंदिर नी अंदर विराजमान सौना मनोरथो ने पूर्ण करी रहेला एवा लक्ष्मी नारायण देव हरे कृष्ण महाराज धर्म भक्ति वासुदेव ना चरणों मा वंदन जेमना शुभ आशीर्वाद आपने हर हमेश प्राप्त थया ज करे छे एवा वडताल पीठाधिपति आचार्य श्री राकेश प्रसाद जी महाराज जेमना जेमनी प्रेरणा थी सुंदर आ रात्रि कथानु आयोजन करियो एवा सौना मार्गदर्शक वडताल मंदिरना चेयरमैन श्री स्वामी देवप्रकाशदास जी तेमज वडताल मंदिरना कोठारी शास्त्री स्वामी संत वल्लभदास जी शास्त्री स्वामी श्याम वल्लभदास जी मारा गुरु सदगुरु कोठारी स्वामी भगवत स्वरूपदास जी आ कथा ने जे भक्तो ऑनलाइन श्रवण करी रहा छे ई दरेक भक्तो ने मारा प्रेम थी जय श्री स्वामी वाला भक्तो सुंदर अनारी भक्त गाथा ने आपणे जारे श्रवण करी रहा छे त्यारे आजनी तारीख 29/6/2021 આજે સુંદર એક મહા મુક્તરાજ સ્ત્રી ભક્તનું ચરિત્ર આપણે સાંભળીશું સંતો લખે છે કે જ્યારે આપણું જીવન આપણું આચરણ એ જ્યારે શુદ્ધ હોય ત્યારે જ આપણા મનની અંદર આપણા હૃદયની અંદર પરમાત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે જ ભગવાન આપણા મનને એક મંદિર બનાવીને તેમાં વસીને રહે છે મન મંદિરને શુદ્ધ કરવા માટે આપણને કથાની આવશ્યકતા પડે છે ત્યારે મહારાજ ત્યારે પ્રભુ નારાયણ આ હૃદયમાં વિરાજમાન થઈને બેસે એક વખતનો સમય અને નારદજીએ પૂછ્યું ભગવાન શ્રી નારાયણને કે પ્રભુ આપ ક્યાં બિરાજો છો આપનું મુખ્ય સ્થાન એ કઈ છે ભગવાને કહ્યું પ્રભુએ કહ્યું કે નારદજી તમે મને ક્યાં જુઓ છો ત્યારે નારદજીએ કહ્યું કે પ્રભુ વર્ષોથી જોઉં છું આને આ સ્થાને શેષ નાગ ઉપર બેસી અને તમારા દર્શન કરું છું ભગવાન નારાયણ એમ કહે છે કે નારદજી તમને મારું સાચું ધામ ક્યાં છે એનો ખ્યાલ નથી હું ક્યાં વસીને રહું છું એનો ખ્યાલ નથી જે સંતનું હૃદય સંત હૃદય નવનીત સમાન એ સંતના હૃદયની અંદર વસીને રહું છું જે ભક્ત ભગવાનનું અખંડ ભજન કરે છે એના હૃદયની અંદર વસીને રહું છું
કણ કણ ની અંદર ભગવાન નો વાસ રહેલો છે એમ આપણે કહીએ છીએ, પરંતુ ભગવાને એમ કહ્યું નારદજીને કે મારો વાસ, મારો સાચો ભક્ત હોય એના હૃદય ની અંદર મારો વાસ છે. જબ તુમ આયો જગત મેં જગ હસે તુમરો એસે કરણે કર ચલો તુમ હસે જગ રોય. આ જગત ની અંદર આવી અને શું કરવું છે, એવું કરવું કે આપણને આખું જગત યાદ કરે. આપણે એવું કરવું કે આખું જગત આપણને યાદ કરે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મમયુર સંત વાસ કરું સ્થિર હોય, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાને એમ કહે છે કે નારદજી મારા સંત થી કોઈ મોટું નથી, મારા સંતની અંદર એટલી શક્તિ છે કે ભગવાન ઓળખાવી શકે છે, ભગવાનને પમાડી શકે છે. મારા સંતથી આ જગતની અંદર કોઈ મોટો નથી, કોઈ અધિક નથી. કમલા મેરો ભગવાન સ્મરણ કરીને રહે છે, કારણ કે જેનું શુદ્ધ આચરણ છે, જેના નિયમો એ દ્રઢતાથી એનું પાલન કરે છે. લક્ષ્મીબાના પ્રસંગથી આપણને બહુ મોટો બોધ મળશે. આપણું ઘર આપણે સ્વચ્છતા રાખીએ તો ભગવાન ઘરમાં પધારે છે. લક્ષ્મીમાં દરેકને શીખવાડે છે કે જેમ આપણું ઘર પવિત્ર કરીએ છે તેમ શુદ્ધ આચરણ જો કરશો ને તો ભગવાન રાજી થશે. કોઈક બેને લક્ષ્મીબાને પૂછ્યું છે કે ભાઈ કેમ તમને ભગવાન વશ થઈને બેઠા છે, તમને ભગવાનના દર્શન થાય છે, અમને કેમ થાતા નથી. લક્ષ્મીબાએ સુંદર જવાબ આપ્યો
કે ભગવાન તો દરેકને દેખાય છે, પરંતુ એની જે આંખો છે ને એ આંખોને શુદ્ધ કરવી પડે. આપણા જીવનમાં આપણે શુદ્ધ થવું પડે ત્યારે ભગવાન આપણને દેખાય છે. કઠલાલના આ લક્ષ્મીબા પાદરના કુવે પાણી ભરવા આવતા, બીજી કઈક પણિયારો એ પણ પાણી ભરવા આવે, પરંતુ એ જ સમયે લક્ષ્મીબા કહેવા લાગ્યા કે અરે રે ભાઈઓ, જરાક તો ધર્મ પાડો, આ ગાળ્યા વિનાનું જળ પીને ક્યાં કયા રોગને આમંત્રણ આપો છો? આજે કાળ ચાલી રહ્યો છે કોરોના કાળ, એ કાળે આપણને સ્વચ્છતા રાખવાનું શીખવાડ્યું છે. આપણે જેમ તેમ આપણા ઘરની અંદર રહીએ છીએ, માખીઓ આવે છે, મચ્છર આવે છે, આપણું ઘર સ્વચ્છ નથી, એટલે આપણે આપણે રોગને આમંત્રણ આપીએ છીએ. એ કાળ આપણને શીખવાડે છે કે શુદ્ધ થઈ જાઓ, શુદ્ધ થશો ને તો આ કાળ વહેલો વહેલો જતો રહેશે. ત્યાં લક્ષ્મીબાઈ એમ કહે છે કે અરે રે, જરાક ધર્મનું પાલન તો કરો, આ ગાળ્યા વિનાનું જળ પીવો છો, એમને એમ ભરી જાઓ છો, આ અમૂલો માનવ અવતાર મળ્યો છે તો ધર્મ સાચવવામાં ક્યાં મહેનત કરવાની છે? આવી આળસ ન રાખશો. ઘણી વખત આપણે આળસ કરી અને આપણું આચરણ એ શુદ્ધ રહેતું નથી, આપણી ક્રિયા એ શુદ્ધ નથી રહેતી. આપણે વિચારવાને વિચારવા એમ વિચાર કરી બેસીએ કે આ જે કંઈ કરીએ છીએ એ તો કાલે થશે, કઈક સાચ કરવાનું થાય તો એ તો આવતીકાલે થાય. બસ આવી આળસ ન રાખશો. હવે આવી આળસના કારણે તો, કારણ કે પશુ છે, પશુ જેમ તેમ રહે છે, પશુનું જીવન આપણે જોયું છે, એને કોઈ શુદ્ધતાની જરૂર નથી. તો પશુમાં અને આપણામાં શું ફરક છે? બસ આ વાતને સાંભળી બે ત્રણ ભાઈઓ મનોમન બોલવા માંડી કે આ તો તેને રોજની ટેવ પડી છે. આપણને એવી ટેવ હોય, આપણે કોકને સાચી સલાહ આપીએ ને તો એના જીવનમાં, એના મનમાં એક જ વિચાર થાય કે આ તો આનું રોજનું થયું. માનસ આપણને એટલા માટે કે એને આપણી ઉપર હેત છે, બાકી એને આપણી પાસે શું લેવું છે? બીમાર પડશો તો તમે પડશો, અને જ્યારે બીમાર પડશો ત્યારે આપણે કોઈ બચાવવા નહીં આપે. સાચી સલાહ લક્ષ્મીબા આખા ગામને આપે, પરંતુ આખો ગામ એ માને નહીં. એમના જીવનની અંદર કઈ ભજન નથી, એક આ પશુ પંખીઓ જીવન પસાર કરે છે. બસ એવી રીતે આ ગામના લોકો પણ એ જ રીતે એનું જીવન પસાર કરે છે. ત્યાં ભાઈઓ કહેવા માંડી કે ચાલો આ ભાઈને જવા દો, એ તો બોલતી જ રહેશે, આપણે આપણું કામ કરીએ, આપણે એનું માનીએ તો કેદી આપણા કામનો પાર આવે. અને પાછે આંગળીઓ કઈક સરકી નથી હોતી, જ્યાં ગામ હોય ત્યાં તો ઉકેરડો હોય જ એમ લક્ષ્મીબા વિચાર કરે છે. કારણ કે જે સમજતી નથી એને શું સમજાવવી?
બસ શુદ્ધ આચરણ નથી, એટલા માટે લક્ષ્મીબા રોજે ને રોજે બોલે અને લોકો એને એમ માની બેઠા કે આને ટેવ પડી છે. દરેક બહેનો પોત પોતાનું કામ કરવા માંડ્યા છે, એની વાતને સમજી ન શક્યા. એમાં વજીબા નામની સ્ત્રી બોલી, લક્ષ્મીબા તમે નિયમ ધર્મ સાચવી જાણો છો, અમને એમાં ગતાગમ પડે નહીં. એવા કામમાં પડીએ તો ઘરકામ અને ખેતર કામ એનો ક્યારે પાર આવે? પાણી ને જળ ને ગાળવા બેસીએ તો ક્યારે પાણી ભરાય? એક તો આટલા દૂરથી જળ ભરવા આવવાનું અને માથે બેડું લઈને જવાનું, એનું કેટલું વજન લાગે? લક્ષ્મીબાઈ એમ કહે છે કે તમે આળસુ છો અને એટલા માટે તમે આવો વિચાર કરો છો. દરેક ભાઈઓ વિચાર કરે છે કે આપણને તો ખેતરનું કામ છે, આ બાઈ નવરી બેઠી બેઠી દરેકને ઉપદેશ આપ્યા જ કરે, કઈ કામ કરે નહીં. લક્ષ્મીબાઈએ કહ્યું, અલીભાઈ આ તો તારી સમજ ફેર છે. મન ઢીલું પોછું રાખીને તો ઘરમાં ન સમજાય, વહેલા ઉઠી કામે લાગી જઈએ તો શું ન કરી શકીએ? સ્વામી વિવેકાનંદ કહેતા કે વહેલા ઉઠી અને પોતાના કામે વળગી પડવું, એ ધ્યેય રાખીને આપણે જયારે ચાલીએ ને ત્યારે આપણા જીવનની અંદર આપણે સફળ થઈએ. સફળ થવાનો માર્ગ મોટો ઉપાય હોય તો આ એક છે, વહેલું ઉઠવું. આપણે તો કેટલા મોડા ઉઠીએ, આપણે રાજાશાહી છીએ એમ માની અને 9-10 વાગે ઉઠીએ. એમાં શાંતિથી ઉઠી અને પોતાના પત્ની ઉપર ઓર્ડર રાખી, સવાર થાય એટલે ચા. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે સૂર્યોદય થાય અને પછી જો ઉઠીએ તો એ અસુર કહેવાય. સૂર્ય ઉગે એ પહેલા પૂજા થઈ જાય તો એ પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થાય. વહેલું ઉઠશો તો આપણું આ મન શુદ્ધ થશે, વહેલા ઉઠશો તો આપણને સ્ફૂર્તિ મળશે. તમે એકવાર વહેલા ઉઠી જો અને એકવાર મોડા ઉઠી જો, શું એમાં ફરક પડે છે એ બહુ સમજવાની વિચાર. તમે જ્યારે વહેલા ઉઠશો ને અને આપણને એ જે સ્ફૂર્તિ મળે, એ સ્ફૂર્તિ મોડે ઉઠવાથી નથી મળતી. તો વહેલા ઉઠવું, ભગવાનનું ભજન કરવું અને ત્યારબાદ આપણું કાર્ય કરવું. લક્ષ્મીબાઈ એમ કહે છે કે આપણે થોડા વહેલા ઉઠી અને નિયમોનું પાલન કરીએ તો પછી આપણને ક્યાં જોવાની જરૂર છે, આપણને ક્યાં મોડું થાય છે? દરેક વસ્તુને ગાળી અને પીસો ને તો જ આપણને શુદ્ધતાથી જીવવું શીખવશે. દરેક વસ્તુને ગાળી, દૂધ છે તો દૂધને ગાળો, ત્યારબાદ જ એને વાપરવામાં લો. પાણીને ગાળો, એને ગાળીને પીવો. દરેક વસ્તુ શુદ્ધ કરી અને પછી પીવી જોઈએ. જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી આપણે દરેક વસ્તુ સ્વચ્છ કરીને ખાઈએ છીએ. શાકભાજી છે તો એને ગરમ પાણીમાં ધોઈ અને પછી એને ઉપયોગમાં લઈએ છીએ. એમાં આપણે સેનિટાઈઝર રાખીએ, ક્યાંક ગયા હોઈએ તો હાથમાં લઈ અને સ્વચ્છ કરીએ. એ જરૂર છે, આ કાળની અંદર એ જરૂર છે.
કેટલાય વર્ષો પહેલા કહી દીધું છે કે શુદ્ધતા એ આપણને સાર્થક બનાવે છે. શુદ્ધતાથી ભગવાનને ભજીએ તો આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય છે. બાકી જેમ તેમ કર્યા કરીએ, ક્રિયાએ જેમ તેમ કરીએ, તો શું આપણા સંકલ્પો પૂરા થાય? પછી આપણે સંતો પાસે આવીએ, અમારા સંકલ્પો પૂરા થતા નથી. ભાઈ, આપણી શુદ્ધતા એવી નથી તો ક્યાંથી મહારાજ આપણું સાંભળે? જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે ભગવાનનું નામ લો, ક્યારેક ઓફિસમાં જઈએ છીએ તો ભગવાનનું નામ લો. આપણને સમય ક્યારેય નહીં મળે, પરંતુ આ રીતે સમય કાઢી અને આપણા જીવનને ધન્ય ભાગી બનાવીએ. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એમાં આપણને ક્યાં સમય બગાડવો પડે છે? મનમાં સતત ભગવાનનું સ્મરણ કરતા અને એનાથી આપણને સારા વિચારો આવે. છતાં લક્ષ્મીબાઈની વાત ઘણા સમયથી કોઈના હૈયે ચોટતી નથી. કઈ કઈને થાકી ગયા છે. મનોમન મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રભુ, આ જગતને સુધારવાની આવશ્યકતા છે, આ જગતને ચોખ્ખાઈ રાખવાની આવશ્યકતા છે. પ્રાર્થના કરીને મહારાજને કહે છે કે પ્રભુ, આપ કઈક એવો ચમત્કાર કરો કે આખોય ગામ એ નિયમની અંદર ચાલે, ધર્મ પાળે અને શુદ્ધતા રાખે. બસ આ નિયમને લઈ અને મહારાજને આર્ગ્યુ કરે છે, મહારાજને પ્રાર્થના કરે છે. મહારાજે પ્રાર્થનાને સાંભળે, પરંતુ ક્યારે આપણું મન શુદ્ધ હોવું જોઈએ. મહારાજ અવશ્ય આપણા ઘરમાં પધારે. લક્ષ્મીબા કહી કહીને થાક્યા અને મહારાજને પ્રાર્થના કરીને દરેક વાત પોતાના મનમાં મહારાજને કહે છે. હરિ મેરે જીવન પ્રાણ આધાર, હરિ મેરે જીવન પ્રાણ પશુનું જીવન હોય એવું આપણું જીવન થઈ જાય છે. આપણા જીવનની અંદર ભગવાન અને ભગવાનના સંતો અવશ્ય જોઈએ, જે વારંવાર આપણને વળીને કહે કે આ જે ક્રિયા કરો છો એ ખોટી છે, ક્રિયાને સુધારશો ભગવાન આપણી સાથે છે. નહીં તુમ બિન ઓર નયા સીરો, નહીં તુમ બિન અને આ ગામને સાચો ઉપદેશ કરો.
અરે આ ગામ ની અંદર કોઈ સત્સંગ નથી, કોઈ ભગવાન નું ભજન નથી કરતું. આ ગામ ને સુધારવાનો ઉપાય તમારી પાસે છે અને એટલા માટે જ હું તમને અહીંયા બોલાવું છું. આપ બિના મોહી કછું સુહાવે, આપ બિના મોહી કછું ન સુનાવે, આપ બિના મોહી કછું ન સુહાવે, આપ બિના મોહી કછું ન સુહાવે. નિરખો સબ સંસાર હો, નિરખો સબ સંસાર, હરિ મેરે જીવન પ્રાણ આધાર, હરિ મેરે જીવન પ્રાણ આધાર. મીરા કહે दासी रावरी, मेरा कहे मैं दासी रावरी, दीजो मती बिसार हो, दीजो मती बिसार, हरि मेरे जीवन प्राण आधार, हरि मेरे જીવન પ્રાણ આધાર, હરિ મેરે જીવન પ્રાણ આધાર. પ્રભુને પ્રાર્થના કરી છે લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈ ની વાત આ નથી માનતા, પરંતુ જ્યારે મનુષ્યને પસ્તાવો થાય છે ત્યારે એ આપોઆપ ભગવાનના શરણમાં થાય છે, એ ક્રિયાને પાડવા માંડે છે. જ્યારે જીવનમાં દુઃખ આવે ને તો આપણે ભગવાનને માનતા ન હોઈએ તો પણ ભગવાનને માનવા લાગીએ. ઘણી વખત નહીં કહેતા કે હું તો આ ભગવાનમાં નથી માનતો, પેલા ભગવાનમાં નથી માનતો, પરંતુ કુદરત આપણને મનાવે જ છે. ક્યારેક ને ક્યારેક ભગવાનને માનવું જ પડશે, કારણ કે આ જગતની શક્તિ, આ જગત આખું જેના ઉપર ટકેલું છે એ ભગવાન નારાયણ છે. એ મહારાજ આ ગામમાં બીજું કોઈ સત્સંગ નથી એમ મહારાજને પ્રાર્થના કરી. ત્યાં તો એક છોકરો પાડોશી છોકરો બોલાવવા આવ્યો અને મહારાજે કહ્યું કે જાઓ લક્ષ્મીબાને બોલાવી લાવો. મહારાજ કઠલાલ ની અંદર પધાર્યા છે. આનંદ આનંદ થયો. નાનો એવો છોકરો આ લક્ષ્મીબા જ્યાં ગામના પાદરમાં જ્યાં કૂવો હતો ત્યાં ઊભા હતા. પાડોશનો છોકરો લક્ષ્મીબાને કહે છે કે બા, એમાં એ મહારાજ આવ્યા છે, તમારા ઘરે પધાર્યા છે. અને બસ આ લક્ષ્મીબા આ સાંભળતા જ ખૂબ ધન્ય ભાગી બન્યા છે. એના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ છે. લક્ષ્મીબા ઘરે આવ્યા અને મહારાજને બેસવા માટેનું સરસ મજાનું આસન આપ્યું છે. મહારાજ એ આસન ઉપર બિરાજમાન થયા છે. સરસ લક્ષ્મીબાએ એ જળ લાવી ગાડી અને મહારાજને જળ આપ્યું છે. તે મહારાજ કહે, બોલો લક્ષ્મીબા, શું યાદ કર્યા મને? ત્યાં લક્ષ્મીબા કહેવા માંડ્યા, અરે મહારાજ, તમને તો આ જગતની બધી જ ખબર હોય,
ક્યાં શું થાય છે, ક્યાં શું ચાલી રહ્યું છે, પડે પડની ક્ષણે ક્ષણની તમને ખબર છે. મહારાજ એવું કઈક કરો કે આખો ગામ સત્સંગી થાય અને એને સારો માર્ગ દેખાય. આ ગામની અંદર ઘણા સમયથી હું રહું છું, દરેકને ઉપદેશ આપું છું, શાસ્ત્રનું જ્ઞાન આપું છું, પરંતુ કોઈ અહીંયા સત્સંગી થતોય નથી અને સારો માર્ગ એને દેખાતોય નથી. પરંતુ તમારી જો કૃપા થાય ને તો આ આખો ગામ સત્સંગી થાય. બસ એ વખતે લક્ષ્મીબાને સારા એવા વિચાર આવ્યા છે. લક્ષ્મીબાઈ કહે છે, આ જળ ભરેલી ભોગરડીમાં તમારા મહારાજ ચરણ બોડો. એ જળનું એ કુવાનું જળ ભરી અને આ લક્ષ્મીબાઈ ત્યાં બેઠા છે, મહારાજની સમક્ષ આ ભોગરડી ધરીને બેઠા. અને મહારાજે કહ્યું કે ભાઈ આવો સુંદર જવા વિચાર તમારા કે આખા ગામને સત્સંગી કરવાનો જે સંકલ્પ તમે લીધો, બસ એનાથી હું બહુ પ્રસન્ન થયો. મહારાજે ભોગરડીમાં પોતાનો પગ પોતાના ચરણારવિંદ એમાં બોળ્યા છે. મહારાજ આજે આ જળને તમે પવિત્ર કર્યો છે, એનાથી દરેકની જે મતિ છે એના વિચાર છે શુદ્ધ થશે અને તમારું ભજન કરશે, આ ગામ સુધરી જશે, આખો ગામ સત્સંગી થશે. સત્સંગી બને મારા પિત્યા, ઘરમાં કોઈ નિયમ ધર્મ પાળતા નથી અને જેમ તેમ પશુની જેમ દિવસો વિતાવે છે. મહારાજ એ તો કઈ જીવન છે. આ તમારી કૃપા થઈને હવે આખો ગામ પ્રસાદીનું થશે. તમારી નાથ ત્રિલોક માહી તમારી નાથ ત્રિલોક માહી તમારી નાથ ત્રિલોક માહી ભાલુ વાલુ બીજું નથી રે કોઈ કોઈ રે માવતારી મૂર્તિમાં મોહી મોહી રે માવતારી મૂર્તિમાં મોહી મોહી રે હો પ્યાર તારી મૂર્તિમાં પ્યાર તારી તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે કર્યું અને લક્ષ્મીબાઈએ આ જળની ભોગરડી લઈ
માથે મૂકી અને કુવા પાસે જઈ એ જળ કુવામાં નાખ્યું. ઇતિહાસ એમ કહે છે કે જળ કુવામાં નાખતા જ અને દરેકના ઘરે ઘરે આ પ્રસાદીનું જળ પહોંચ્યું ત્યાં તો દરેકની મતિ એ સુધરી ગઈ છે અને આખું ગામ એ ભગવાનનું સત્સંગી થયું છે. સંતો સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે કે સુંદરિયાણા ગામના હેમરાજ શેઠ હતા, વૈષ્ણવ સંપ્રદાયને માનતા હતા, પરંતુ ગામની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ આવે તો એના પગે લાગવા ન જાય. સ્વામિનારાયણ ભગવાન સંવંત 1864 ની સાલમાં દોસા ભગતને ત્યાં પધાર્યા. ત્યાં વૈષ્ણવ સમાજમાં હેમરાજ શેઠ કરીને રહેતા. તેમના બે દીકરાઓ વનાશા અને પુંજાશા. આ બે દીકરાઓ એ પણ ભગવાનને ન માને, પરંતુ એમની પાસે બેસેલા એક ભક્તએ કહ્યું કે ગામમાં સ્વામિનારાયણ આવે છે. આ નામ સાંભળતા જ એમને કહ્યું કે ચાલો આપણે દર્શન કરવા જઈએ. પરંતુ વનાશા અને પુંજાશા એમ કહે છે કે જો એ સ્વામિનારાયણ સાચા હોય તો મારો સંકલ્પ પૂર્ણ કરે, જો હું ત્યાં જઉં અને મારા નામથી મને બોલાવે, એના ચરણારવિંદ ની અંદર એ 16 પ્રકારના ચિહ્નો છે, એ ચિહ્નોના મને દર્શન થાય તો હું એમ માનું કે સ્વામિનારાયણ એ સાચા. ભગતે કહ્યું છે કે ભક્તો ચાલો તો ખરા, અમારા ભગવાન એ સંકલ્પોને સિદ્ધ કરે છે, એટલા માટે તમે ચાલો. બે ભક્તો ગયા છે. જે દરબાર ઘરની અંદર પ્રવેશ કર્યો ને ત્યાં મહારાજે એમ કહ્યું કે આવો વનાશા, આવો પુંજાશા. ભક્તોને એમ થયું કે ઓહો, આ તો અલૌકિક છે, મહારાજ તો આમ પગ લાંબા કરીને બેઠા છે, તેથી કરીને એમના પગના ચરણાર વિંદના દર્શન થયા છે. આ બે સંકલ્પો પૂર્ણ થતા અને મહારાજ પાસે કંઠી બંધાવી અને સત્સંગી થયા છે. મહારાજ અને સંતો આ સત્સંગમાં રહી અને દરેકને સત્સંગી બનાવ્યા છે, દરેકને સાચો માર્ગ બતાવ્યો છે, સાચું જ્ઞાન આપી અને સત્સંગી બનાવી અને પોતાના સ્વરૂપનો મહિમા સમજાવી એને અંતકાળે પોતાનું ધામ આપે એવા દયાળુ આ ભગવાન શ્રી સ્વામિનારાયણ હતા. લક્ષ્મીબાના કારણે આજે આખું ગામ સત્સંગી થઈ અને જીવનને ધન્ય બનાવ્યું. આપણા થકી પણ જેવા આ લક્ષ્મીબાના એવા ગુણ હતા, એવા જ ગુણ આપણામાં પણ આવે એવા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી આજની આ કથાને આપણે ભગવાનના નામ ઘોષ સાથે અહીંયા જ પૂર્ણ કરીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ જય શ્રી સ્વામી.
लटकाळो लहरी रे शोभे लटकाळो लहरी लटकाळो लहरी रे शोभे लटकाळो लहरी धर्म कुंवर किरतार शोभे लटकाळो लहरी धर्म कुंवर किरतार शोभे लटकाळो लहरी हे लटकाळो लहरी रे शोभे लटकाळो लहरी खलड़ी ठेरी भक्ति हरेर ज्ञानम ताभ्याम्याम च समन्विता तामसी भागवते गाता वंदे युगलरो ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री नीलकंठाय नमो नमः ॐ श्री सहजानंद स्वामिने नमो नमः मधुर मधुर नाम स्वामी नारायण मधुर मधुर नाम स्वामी नारायण मधुर मधुर स्वामी नारायण मधुर मधुर नाम
श्री लक्ष्मी नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। इष्ट देव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिर नी अंदर विराजमान एवा सौना लाडेला लक्ष्मी नारायण देव हरि कृष्ण महाराज परम भक्ति वासुदेव ना चरणमा वंदन। जेमना आशीर्वाद आपणने प्राप्त थया छे एवा वड़ताल पीठाधिपति आचार्य श्री राकेश प्रसाद जी महाराज जेमने प्रेरणा थी सुंदर नारी भक्त गाथा कथा नु आपणे श्रवण करी रहा छे एवा वड़ताल मंदिर ना चेरमेन श्री स्वामी देव प्रकाश दास जी तेमाज वड़ताल मंदिर ना कोठारी शास्त्री स्वामी संत वल्लभ दास जी शास्त्री स्वामी श्याम वल्लभ दास जी तेमाज मारा गुरु सदगुरु कोठारी स्वामी भगवत स्वरूप दास जी जे भक्तो आ कथा ने ऑनलाइन श्रवण करी रहा छे दरेक भक्तों ने मारा हेत पूर्वक जय श्री स्वामी। आजनो आ दिवस पवित्र दिवस छे। आजनी तारीख छे 30/6/2021 आपणी कथानो आ छेल्लो दिवस छे। कथानो दिवस पूर्ण कथा क्यारे पूरी थती नथी परंतु दरेक पदार्थनो दरेक वस्तुनो समय छे एटले नारी भक्त गाथानो आजनो दिवस अंतिम दिवस छे। वाला भक्तो छेल्लो चरित्र जे खंभातना धोड़ीबाई ए धोड़ीबाई ना चरित्र थी आपणने समझा छे केना जीवननी अंदर एने केटला केटली केटलो क्रोध हतो परंतु धोड़ीबाई नु जीवन एवं हतो के क्याक संतो ने भाड़ी जाए क्याक कोक ने भाड़ी जाए तो एने जेम तेम बोले केटलाक भक्तो एवा होय छे के मात्र नाम सांभळतानी साथे ज क्रोधित थई जाय छे એનો જીવન જારે ત્યારે જ સુધરે કે જારે ભગવાનની ભગવાનનું મિલન થાય કા તો સંતોનું મિલન થાય ત્યારે જ એ જીવાત્માનો સ્વભાવ સુધરતો હોય છે। સ્વભાવને સુધારવા માટેનો આ એક ઉપાય છે સંત કા તો ભગવાન। બાકી શાસ્ત્રોની અંદર લખાયેલું છે કે સ્વભાવ સુધરે સુધરતો નથી જ્યારે અંતકાળે આ દેહ આપણો પાંચ ભૌતિક શરીર જ્યારે બળીને ખાક થઈ જાય એની સાથે સાથે સ્વભાવ પણ બળી જતો હોય છે। ખંભાતમાં પટેલ શેરીમાં રહેતી અને ફટાકિયા મોતી જેવી બોલબોલ કરતી આ ધોળીબાઈને ગામ આખું જાણતું હતું એ કેવી છે કેવી ક્રોધી છે અરે કોઈની શરમ રાખ્યા વગર કઈ પણ બોલી નાખતી। કોઈ પણ મોએ ચડે ને તો એને જેમ તેમ બોલતી। ગામની અંદર એક બ્રાહ્મણ હતો એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો દ્વેષી હતો એને ભગવાન પ્રત્યેનો ખૂબ અભાવ હતો। કારણ એનું એક જ હતું કે જ્યારે આ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ગામની અંદર આવે એના સંતો આવે
તો આ બ્રાહ્મણ નું સીધું પાણી બંધ થઈ જતું, ગામમાંથી કઈ જ ન મળે, એટલા માટે એને ભગવાન પ્રત્યે ક્રોધ હતો. પ્રભાશંકર નામનો આ દ્વેષી બ્રાહ્મણ જ્યારે ગામની અંદર સંતો પધાર્યા છે એને આનંદ થવો જોઈએ, પરંતુ ગામના આ પ્રભાશંકર નામના બ્રાહ્મણને થોડો કે આનંદ ન હતો. જેને આવો સુંદર મજાનો લાગ મળ્યો હોય, સંતોના દર્શન થાય, કથા વાર્તા સાંભળવા મળે, પરંતુ સાચો મહિમાન સમજતો હોય તો શું કામનું? ઘેર ઘેર થી ઘરે ઘરે જઈ અને લોટ માંગી લાવે, ઘરે ઘરે જોઈ અને એને જે જોઈ એ માંગી લાવતો. ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો ખંભાતની અંદર પધાર્યા અને એ વખતે આ પ્રભાશંકર નામનો દ્વેષી બ્રાહ્મણ પણ ગામની અંદર નીકળ્યો છે. જે જે લોકોના ઘરે જાય એ લોકોને કહેતો ફરે કે બાઈઓ જાળવજો, આપણા ગામની અંદર સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે, એ તમને આ બધું છોડાવશે, તમારા ભક્ત એના ભક્ત બનાવશે. એ સ્વામિનારાયણ તો એની સંખ્યા વધારવા માટે આવું કરે છે. જોજો તમારા ઘરને સાચવજો, નહીં તો કઈક મેલું કરી નાખશે. બસ એવા વાત કરી અને લોકોને કહેતો ફરે કે જાળવજો. ત્યાં ફરતો ફરતો ધોળીબાઈ ના આંગણે આવ્યો અને ધોળીબાઈ ને કહેવા માંડ્યો. ધોળીબાઈ એમ કહે છે કે અરે ભૂદેવ, અરે મહારાજ, શું હાલી નીકળ્યા છો? શું ગામની અંદર કહો છો? ધોળીબાઈ ને કહેવા માંડ્યો કે ધોળીબાઈ, તમે તો સમજણ વાળા છો, તમારી અંદર સમજણ છે. પણ ધોળીબાઈ એક વાતનું બહુ દુઃખ થાય, આ ગામની અંદર પેલા સ્વામિનારાયણના સંતો આવે ને તો બધાને ભડકાવતા ફરે, બધાને માંગતા ફરે, એની પાસે જાદુ છે. અરે મારો લોટ ગામની અંદરથી હું માંગી લાવું એ બધું જ બંધ કરી દે. અને જ્યારથી આ પંથકમાં એ સ્વામિનારાયણ વાળા આવ્યા છે ને, જ્યારથી એ ભળ્યા છે ને, એના નામનું જ રટણ કરે છે, એનો જ આગળ આગળ ચલાવે છે. ધોળીબાઈ ને કહે છે, અરે ધોળીબાઈ, તમારા હાથ આજ ચોખ્ખા નથી, તે લોટ ન આવો આપો તો કઈ વાંધા નહીં, પણ એક વાત બરાબર સાંભળો, આ નવો પંથ કેવો નીકળ્યો છે એનાથી જાળવજો ભાઈ. જો તમને તો કઈ કહેવા પણ રહેતું જ નથી, તમે સમજો છો, ગામમાં તમે એક જ સારા છો. જોજો હમણાં બપોર થશે એટલે એમના સાધુ આવશે, જોડી લઈને માંગશે, રોટલા માંગશે, જે તે માંગશે. તમે જાળવજો, તમને મેં ચેતવી દીધા. જ્યારે જીવનની અંદર કોઈ સાચી સલાહ આપે એની સલાહને આપણે સાંભળવી, પરંતુ જે ખોટી સલાહ આપે ને એના રવાડે ચડીને આપણું જીવન બરબાદ ન કરવું. આ શું ઓળખે ભગવાનને? આની શું તાકાત છે કે ભગવાનની સામો આવે, ભગવાનને જે તે બોલે? પરંતુ ભગવાનની એક લીલા છે, આ જગતને શીખવાડવા માટે જ મહારાજ આ જગતમાં આવી અને લીલાઓ કરે છે.
जगत ने एक बोध आपे छे के आवा लोको थी तमे दूर रहेजो। अने ढोड़ी बाई ने समझावी दीधा छे के एमना रवाड़े न चढ़ता। ढोड़ी बाई ए कह्युं हा गोर बापा। गोर बापा ने वड़ावी अने पोताना काममां वळग्या। बपोर थता साधु जोड़ी मांगवा निकल्या। ढोड़ी बाई ना भड़िए ज आवी बोल्या के सच्चितानंद हरे एम कही अने साध कर्यो छे। एक तो काम थी थाकेला माथे प्रभाशंकर ना चढ़ामंती ढोड़ीबाई हैयामा अग्नि भरेलो हतो। अने जा भड़को थयो ने शब्दों मा फटाकिया मोती फूटवा लाग्या छे। मारा रोया ढोड़ीबाई संतो ने एम कहे छे के मारा रोया कई काम करवो नहीं मांगी ने खाव छे तमने वगर मेहनते मड़े छे तमे तो आलसू ना पीर छो कई काम धंधो करो तो ख्याल आवे के कितली मेहनत थाय। आम कहता कहता ए ढोड़ी बाई ना मगजनी कमान छटकी ते हाथ मा दीवाल दोड़वानो पोतो हतो ए पोतो सीधो आ संतो पर छूटो घा कर्यो छे। ते पोताने लई संतो कई बोल्या वगर पोतानी पासे राखे। संतो आ पोताने उतारे लई आव्या छे अने पोताने सरस शुद्ध कर्यो नदीए जई अने एने धोयो। તેમાંથી દોરા કાઢી અને દીવાની વાટ બનાવી છે। દીવાની વાટ બનાવી એને ઘીમાં બોળી અને એનાથી ઠાકોરજીની આરતી કરવામાં આવી છે। સંતોને કોઈ ખોટું લાગ્યું નથી। જો ખોટું લાગ્યું હોત તો એ કપડું લીધું ન હોત। અરે આવી રીતે તો સંતોએ અનેકના કલ્યાણ કર્યા છે। ક્યારેક ભગવાનના માધ્યમથી તો ક્યારેક ભક્તોના માધ્યમથી તો ક્યારેક પોતે પ્રભુ આવી અને સાચી સમજણ આપી એને પોતાનું શરણું આપતા। જેની અંદર શાસ્ત્રનું જ્ઞાન નથી એ જ આવું કરી શકે છે। અને કોઈએ ચડાવેલી વસ્તુથી આપણે જ્યારે કોકને બોલીએ છીએ તો એ ખોટું છે। કોક આપણને કહે અને એનું સાંભળીને આપણે કોકને જેમ તેમ કહીએ આ વાત જ ખોટી છે। જો આપણે આપણા આંખેથી જોયું હોય ને તો જ સાચું માનવું। સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે પ્રાણી કોઈ પામત ભવપાર રે પ્રાણી કોઈ પામત નહીં ભવપાર રે મધ્યાને પાખંડી રે સબદની જાળમાં રે મધ્યાને પાખંડી રે સબદની જાળમાં બાધી બાધી બોળત જીવય પાર રે બાધી બાધી બોળત જીવય પાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે
सती सती जड़त नहीं जग मायने ज्ञान ने वैराग्य रे भक्ति झूरी ने ज्ञान ने वैराग्य रे भक्ति झूरी ने ए मरी झरी जातन लागत क्याई ने मरी झरी जातन लागत क्याई ने सहजानंद स्वामी रे न प्रगट आस मेरे रे सहजानंद स्वामी रे न प्रगट आस मेरे सहजानंद स्वामी रे न प्रगट आस मेरे सहजानंद स्वामी रे न प्रगट आस પોતું લઈ અને સંતો ઉતારે જઈ સારી એવી ડિબેટ કરી ઘીમાં પલાડીને આરતી મહારાજની કરી છે. સંતોને એમ હતું કે આ બાઈની બુદ્ધિ ક્યારે સુધરે, જ્યારે આના થકે કંઈક ભગવાનને અર્પણ થાય ત્યારે જ મહારાજ આની બુદ્ધિને સુધારશે. મહારાજની આરતી કરતા કરતા સંતો ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આ બાઈને કઈક સારી બુદ્ધિ આપજે. આમ કઈ સવાર થતા સંતો તો નીકળી ગયા છે એ ગામથી, અને ત્યાં સવારે આ બાઈને ધોળીબાઈને વિચારો આવ્યા. એના વિચારો બદલાયા, મન શાંત થયું અને પસ્તાવો કરવા લાગ્યા. અરે મેં ભગવાનને કઈ પણ કહી દીધું. એના સંતો આવ્યા, એના સંતોને મેં પોતું મારી તો પણ એ પોતું સાથે લઈ ગઈ, કશું બોલ્યા નહીં. કેવા નિર્માની છે. બસ આ સંતોને જોઈને મને ઘણો પસ્તાવો થયો. અરે આપણા દ્વારે, આપણા શરણે, આંગણે ભગવાનના સંતો આવ્યા છે, કઈક અપેક્ષા લઈને આવ્યા હોય તો ક્યારે એને પાછા ન વાળવા. ફૂલ નહીં તો ફૂલની પાકડી તો એને આપવી જ, કારણ કે એના હૃદયની અંદર ભગવાન વસેલા છે. ભગવાનનું આટલું મોટું અસ્તિત્વ છે. દરેક વસ્તુ આ જગતની અંદર ભગવાનની છે, અને ભગવાને સંતો થકી આપણી પાસે આજે લેવા આવે છે. ક્યારેક આપણી પાસે હોય ને તો આપી દેવું, પ્રેમથી આપવું. જો આપણી ઈચ્છા ન હોય તો કોઈને પરાણે કઈ કહેતા નથી. સવાર થતા ધોળીબાઈને બહુ પસ્તાવો થયો, અને પસ્તાવો કરવા બોલતા રહ્યા કે અરર મન ઓલ્યા પ્રભાશંકરે મારું મન એ ફેરવી નાખ્યું, મારી બુદ્ધિ મારી મતિ એ ફેરવી નાખી. ધોળીબાઈ ગુમસુમ થઈને બેઠા છે. બેચેન હઈએ ઘરના ગણપતિ પાસે, ઘરના ભગવાન પાસે જઈ અને મહારાજને કહે છે કે પ્રભુ ક્ષમા કરજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, એ ભૂલને ક્ષમા કરો. એમ કહેતી કહેતી રડતી જાય. પરંતુ એ સંતોને ઘણો આનંદ થયો કે મહારાજ થકી એ બાઈ સુધરી. એનું કંઈક આપેલું એ ભગવાનના અર્થે વપરાયું. સંતો દાદા ખાચરનું અને મહારાજનું એક દ્રષ્ટાંત આપે. એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરને કહે છે કે દાદા આ ડોશી છે ને, આ ડોશી ક્યારે ભગવાનનું નામ નથી લેતી. એ ભલે કૃષ્ણનું નામ લે, રામનું નામ લે, પરંતુ એને ભગવાન પ્રત્યે ખૂબ દ્વેષ છે, એટલા માટે કોઈનું નામ નથી લેતી. તો દાદાને કહ્યું મહારાજે
કે જો તમે આ ડોશીને ભગવાનનું નામ લઈને બતાવડાવો ને તો હું તમને મારું ધામ આપીશ. ત્યારે દાદા ગયા છે ડોશી પાસે, પરંતુ ભગવાનનું નામ ન લીધું. એ બાઈને કેવી રીતે સત્સંગી બનાવ્યા એની આ વાત છે. એ ભગવાનના નામ લેવાથી એનું કલ્યાણ કરવું એ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ જગતને શીખવાડે છે. અને એ વખતે દાદા ગયા છે ડોશી પાસે, માં જય શ્રી સ્વામી, પરંતુ નથી બોલ્યા. ડોશી કહે કે એ તો નવરો છે. એ ભાઈ બધા નવરા, મારે તો કેટલું કામ છે, આ છાણા બનાવવાનું કામ છે, ઘરનું કામ છે, શું એનું નામ લેવાથી એ મારા ઘરનું કામ કરવા આવશે? દાદા ખાચર એમ કહે છે કે ડોશીમાં ભગવાનના નામથી તરી જવાય છે, એના ધામને પમાય છે. તમે શું કામ એના પ્રત્યે દ્વેષ રાખો છો, રાગ રાખો છો, એ બધું છોડી દો, ભગવાનનું નામ લે. ત્યાં તો એ દાદા ખાચર વિચાર કરવા લાગ્યા કે આ ભાઈ એમ નહીં માને. એ જાત છાણા બનાવતી હતી, એ છાણા ઉપર દાદા ખાચર ચાલવા માંડ્યા. ડોશીમાં એમ કહે છે કે મારા રોયા તો અહીંથી જતો રે, નકર છૂટો હમણાં પતરાનો ઘા કરીશ. અમે દાદા ખાચર તો દોડતા દોડતા પાછા આવ્યા મહારાજ પાસે. મહારાજને કહ્યું કે મહારાજ, અરે કેટલી મહેનતે હું નામ બોલાવડાવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ એ શક્ય થતું નથી, કઈક ઉપાય બતાવો. પરંતુ મહારાજે કહ્યું કે એ બધું તમારે જવાનું, તમારે એની પાસે નામ લેવડાવવાનું. એક ભગતને કેવી રીતે સત્સંગી બનાવી શકાય એ તમારા હાથમાં છે. પછી તો રામ પાત્ર લઈ અને ડોશી પાસે ગયા કે ભલે ને રામ નામ બોલે તો એનું કલ્યાણ થાય, પરંતુ રામ નામ પણ એ બોલ્યા નહીં. અંતે તો એ દાદા ખાચર એક હાથમાં પથરો લઈ અને જે ડોશીના પતરા ઉપર નાખ્યો, ગડગડ અવાજ આવ્યો અને ત્યાં એ ડોશીએ કહ્યું કે આ જગતની અંદર દરેક જન સુધરશે, પરંતુ સ્વામિનારાયણ નહીં સુધરે. એમ નામ લેતાની સાથે જ દાદા ખાચરે કહ્યું કે જાઓ ડોશીમાં, તમારું કલ્યાણ થઈ ગયું. એમ કરતા દાદા ખાચરે એની પાસે નામ લેવડાવ્યું અને એને સત્સંગી બનાવી છે. અંતકાળ આવ્યો અને મહારાજને તેડવા માટે આવ્યા. ભાઈ એમ કહે છે, ડોશી એમ કહે છે કે મેં તો તમારું ભજન નથી કર્યું, પરંતુ તમે કેમ આવ્યા છો? અને ત્યારે મહારાજે એમ કહ્યું કે ડોશીમાં તમને યાદ છે, તમે એકવાર મારું નામ લીધું હતું અને બસ એના કારણે આજે હું તમને લેવા આવ્યો છું. આ સત્સંગની અંદર અનેક ભક્તોને સત્સંગી બનાવ્યા છે. અનેક ગામોની અંદર જઈ અને સાચો માર્ગ બતાવી અને દરેક ભક્તો ભગવાનના શરણે થયા, કેટલાકનો મોક્ષ મહારાજે કર્યો. ભલા ભક્તો, આજ આ કથાને આપણે પૂર્ણ કરીશું. એ પહેલા જે નારી ભક્ત ગાથા છે, આ શાસ્ત્રોની અંદર લખાયેલા પ્રસંગો છે, બસ એ જ કથાને હું અહીંયા બેસીને ગાઉં છું. જ્યાં બેસીને ગાઉં છું એવું પવિત્ર અને ભગવાનને રૂડું એવું ધામ આ વડતાલ ધામ છે. એના ઘોડામાં બેસીને આ ચરિત્રોને મેં ગાયા. એ ચરિત્રોને ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધરમ ભક્તિ વાસુદેવ એમના સાનિધ્યમાં આ કથા થઈ છે. જ્યાં ભગવાન અહીંયા પોતાનું ઘર માનીને રહ્યા છે, આવું રૂડું ધામ છે. ભગવાન આ વડતાલ ધામનું આજે પણ રક્ષણ કરે છે. જેમ ઘરને સંભાળે પ્રવાસી, એમ વડતાલને અવિનાશી.
જ્યાં અનેક તત્વ છે, અનેક તીર્થો રહીને વસેલા છે એવું આ વડતાલ રૂડુ ધામ છે. આવું આ ધામની અંદર મને કથા કરવાનો લાભ વડતાલ મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી દેવ પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, એમની પ્રેરણાથી સુંદર આ કથાનું આયોજન થયું. એક મહિના સુધી સતત ભગવાનની કથાનું આ શ્રવણ મેં આપ સૌને કરાવ્યું છે. હું મારા ધન્ય ભાગ્ય માનું છું કે મને આવા ધામની અંદર કથા કરવાનો એમને લાભ આપ્યો. આવો લાભ કોઈને મળતો નથી, પરંતુ આજે મને ભગવાનના ગુણગાન ગાવાનો લાભ જે મળ્યો છે, મારું જીવન ધન્ય ભાગી થયું છે. મોટા મોટા સંતોના આશીર્વાદ આજે જે મનુષ્ય ઉપર પ્રાપ્ત થાય એને બીજું શું જોઈએ. જે સતત આ સત્સંગમાં રહી અને અનેક ભક્તોને ભગવાન બતાવ્યા એવા સંતો આપણા સંપ્રદાયની અંદર થયા. આજે પણ એવા સંતો છે જેમના આશીર્વાદ થકી આ કથાનું આયોજન થયું, એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમના આશીર્વાદ આ સત્સંગ ઉપર છે. આવો યોગ આ મળ્યો બહુ મોટી વાત કહેવાય. આ નારી ભક્ત કથા એના માધ્યમથી આ જગતને કઈક ને કઈક બોધ પ્રાપ્ત થશે, કઈક ને કઈક પ્રસંગથી આપણા જીવનની અંદર એ પ્રસંગ જો ઉતરી જાય તો આપણું જીવન સુધરી જાય. મહારાજને પ્રાર્થના કરું છું કે આ કાળ જ્યારે ચાલી રહ્યો છે એ કાળને લક્ષ્યમાં રાખી અને સુંદર આ કથા જે ભક્તો શ્રવણ કરે છે, આ સત્સંગમાં જેટલા પણ ભક્તો છે એ ભક્તોને મહારાજ ખૂબ સુખી કરે. આ જે દુઃખ આવ્યું છે એ ભગવાનનું નામ લે એનું દુઃખ મહારાજ દૂર કરે. આ કથાની અંદર મારી સાથે જેમને સંગીતનો સાથ આપ્યો છે એવા અમારા પરેશભાઈ, અમારા તબલાવાદક, માઇક અને આ સંગીત જો સારું હોય ને તો કથા કરવામાં બહુ આનંદ આવે છે. આપણને એમ થાય કે કથા તો માઇક ન હોય તો પણ થાય, પરંતુ તમારા સુધી પહોંચાડવાનું સાધન આ સાઉન્ડ સિસ્ટમ છે, એ જ્યાં સુધી તમારે સુધી પહોંચે ત્યાં સુધી તમને સંભળાય, જો બંધ થઈ જાય તો. દરેક હાલની અંદર આપણા સુધી પહોંચવા માટે આજે કેટલાય પ્રકારના ટેલિવિઝનો થયા છે, એના દ્વારા આપણે ઓનલાઈન કથા શ્રવણ કરી રહ્યા છીએ. આપણને આનંદ થવો જોઈએ કે આ કથા આપણને શ્રવણ કરવા મળી, આપણા ઓહો ભાગ્ય છે. દરેકને હું ધનભાગી માનું છું, કારણ કે એમને મને આ કથા કરવાનો એવો લાભ, સારો મોકો આ ધામની અંદર આપ્યો. આજે આનંદ આનંદ થયો છે આ કથાના માધ્યમથી. તો વાલા ભક્તો, આજે કથા નારી ભક્તની ગાથા આપણે એક મહિના સુધી શ્રવણ કરી છે, એ દરેક કથાનું ફળ, દરેક પ્રસંગોનું ફળ એ
વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં હરે કૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી અને આજની આ કથાને આપણે અહીંયા જ પૂર્ણ કરીશું ભગવાનની ધૂન સાથે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. સૌને પ્રેમથી હૃદયથી જય શ્રી સ્વામી, જય શ્રી સ્વામિનારાયણ.